એક મહત્વના સમાચાર અત્યારે વડોદરાથી સામે આવી રહ્યા છે અને આજે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તે અનુસાર જાણીતા ન્યુરોસર્જને દુષ્કર્મ આચર્યો હોવાની યુવતીની ફરિયાદ છે. આપને જણાવી દઈએ કે એક ફિઝિયોથેરાપિસ્ટ યુવતીએ ન્યુરોસર્જન પર આ આરોપ લગાવ્યો છે. પૂરી જાણકારી આપી રહ્યા છે અમારા સંવાદદાતા અભિષેક પંચાલ. અભિષેક, પૂરી જાણકારી આ મામલે. બીજી બિલકુલ, વડોદરા શહેરના એક જાણીતા ન્યુરોસર્જન ની સામે એક ફિઝિયોથેરાપિસ્ટે ગત મોડી રાતે ગોત્રી પોલીસ સ્ટેશન મથકની અંદર એક ફરિયાદ આપી હતી અને એક અરજી કરી હતી, જેમાં જણાવ્યું હતું કે વર્ષ 2014 થી લઈને વર્ષ 2017 સુધી આ જાણીતા ન્યુરોસર્જન દ્વારા પીડિતા કે મહિલા હતી તેની સાથે દુષ્કૃત્ય આચરવામાં આવ્યું હતું. જોકે સમગ્ર બાબતની છે તે ગોત્રી પોલીસ સ્ટેશન દ્વારા હાલ અરજી લેવામાં આવી છે અને સમગ્ર બાબતે અરજી લીધા બાદ ફર્સ્ટ ઇન્ફોર્મેશન એટલે કે FIR નો જે ગુનો છે તે નોંધવામાં આવશે. વિધિ બિલકુલ અભિષેક, આભાર આ જાણકારી બદલ. આપણે જણાવી દઈએ કે ગોત્રી પોલીસ સ્ટેશનમાં યુવતી દ્વારા અરજી કરવામાં આવી છે અને જે આક્ષેપ છે યુવતીનો તે આપને જણાવીએ તો ન્યુરોસર્જને તેમના પર દુષ્કર્મ આચર્યો હોવાનું યુવતીનું કહેવું છે. અને હવે જે જાણકારી અત્યારે સામે આવી રહી છે તે અનુસાર વાસદના એક ફાર્મ હાઉસમાં મુંબઈ અને માલદીવમાં તેમના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું.